ધારામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થતાનો આરોપ મૂક્યો છે, શું છે હકીકત? પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એ મારા મત વિસ્તારની અંદર લગભગ 100% વિસ્તાર અસનધારા હેઠળ આવરી લેવાયેલ છે. અસનધારા વિસ્તારની અંદર હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારના જે મિલકતો તબદીલ કરવાની હોય, મિલકત વેચાણ કરવાની હોય અને એમાં વિધર્મી પરિવારના લોકો જ્યારે ખરીદ કરતા હોય છે ત્યારે કલેક્ટરશ્રી દ્વારા એ મિલકત તબદીલી કરવા પહેલા પોલીસનો અને મામલતદારનો અભિપ્રાય લેવામાં આવે છે. મારી પાસે એવી ગંભીર રજૂઆતોના આધારે મેં આ સંકલનની અંદર માહિતી માંગી તો માહિતી મળી કે 2022માં લગભગ 80% મિલકતો કે જે હિન્દુ વિસ્તારની અંદર વિધર્મી પરિવારે આ મિલકત તબદીલ કરવાની માંગણી કરી હોય તેવી મિલકતો પર હકારાત્મક અભિપ્રાય મારા વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવ્યો અને એ જ રીતે 2023માં લગભગ 85% મિલકતો ઉપર હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો અને આવા હકારાત્મક અભિપ્રાયને લીધે જે વસ્તીની અસંતુલિતતા થાય છે એ રોકવા માટે મેં જ્યારે રજૂઆત કરી ત્યારે સુરતના પોલીસ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે હવે એકતરફી માત્ર પોલીસ દ્વારા જ આવી રીતે નિર્ણય નહીં લેવાશે, પરંતુ પોલીસ અને મામલતદારશ્રી રૂબરૂ બંને સાથે મળીને આવી જે કોઈ મિલકતો હોય ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને પોતે અભિપ્રાય આપશે અને એ અભિપ્રાયના આધારે નિર્ણય લેવાશે. તો ભૂતકાળમાં આવા જે કંઈ નિર્ણયો લેવાયા છે તેના માટે પણ અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાના છે કે એ રજૂઆતના આધારે જે કંઈ ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને આવા ખોટા અભિપ્રાયો અપાયા હોય, આવા હકારાત્મક અભિપ્રાય અપાયા હોય તો એની ફેરવિચારણા કરવાની પણ અમે અમારી રાજ્ય સરકારને રજૂઆત કરીશું. કયા કેટલો મોટો ભ્રષ્ટાચાર આમાં? આમાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવા છતાં પોલીસ દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તે ભ્રષ્ટાચાર નહીં તો શું કહેવાય? અને આ ભ્રષ્ટાચારની વાતો ખુલ્લેઆમ બજારમાં થતી હોય છે, પરંતુ જે ચર્ચાઓ થાય છે એના આધારે જે અભિપ્રાયો અપાય છે અને એ અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લે છે અને વસ્તીની અસંતુલિતતા થાય છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆતો આવતી હોય ત્યારે અમારે આવી સંકલન સમિતિમાં પ્રજાનો અવાજ રજૂ કરવાનો હોય છે અને એ અમે રજૂઆત કરીએ છીએ. ધારામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થતાનો આરોપ મૂક્યો છે, શું છે હકીકત? પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એ મારા મત વિસ્તારની અંદર લગભગ 100% વિસ્તાર અસનધારા હેઠળ આવરી લેવાયેલ છે. અસનધારા વિસ્તારની અંદર હિન્દુ પરિવારો હિન્દુ વિસ્તારના જે મિલકતો તબદીલ કરવાની હોય, મિલકત વેચાણ કરવાની હોય અને એમાં વિધર્મી પરિવારના લોકો જ્યારે ખરીદ કરતા હોય છે ત્યારે કલેક્ટરશ્રી દ્વારા એ મિલકત તબદીલી કરવા પહેલા પોલીસનો અને મામલતદારનો અભિપ્રાય લેવામાં આવે છે. મારી પાસે એવી ગંભીર રજૂઆતોના આધારે મેં આ સંકલનની અંદર માહિતી માંગી તો માહિતી મળી કે 2022માં લગભગ 80% મિલકતો કે જે હિન્દુ વિસ્તારની અંદર વિધર્મી પરિવારે આ મિલકત તબદીલ કરવાની માંગણી કરી હોય તેવી મિલકતો પર હકારાત્મક અભિપ્રાય મારા વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવ્યો અને એ જ રીતે 2023માં લગભગ 85% મિલકતો ઉપર હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો અને આવા હકારાત્મક અભિપ્રાયને લીધે જે વસ્તીની અસંતુલિતતા થાય છે એ રોકવા માટે મેં જ્યારે રજૂઆત કરી ત્યારે સુરતના પોલીસ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે હવે એકતરફી માત્ર પોલીસ દ્વારા જ આવી રીતે નિર્ણય નહીં લેવાશે, પરંતુ પોલીસ અને મામલતદારશ્રી રૂબરૂ બંને સાથે મળીને આવી જે કોઈ મિલકતો હોય ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને પોતે અભિપ્રાય આપશે અને એ અભિપ્રાયના આધારે નિર્ણય લેવાશે. તો ભૂતકાળમાં આવા જે કંઈ નિર્ણયો લેવાયા છે તેના માટે પણ અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાના છે કે એ રજૂઆતના આધારે જે કંઈ ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને આવા ખોટા અભિપ્રાયો અપાયા હોય, આવા હકારાત્મક અભિપ્રાય અપાયા હોય તો એની ફેરવિચારણા કરવાની પણ અમે અમારી રાજ્ય સરકારને રજૂઆત કરીશું. કયા કેટલો મોટો ભ્રષ્ટાચાર આમાં? આમાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવા છતાં પોલીસ દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તે ભ્રષ્ટાચાર નહીં તો શું કહેવાય? અને આ ભ્રષ્ટાચારની વાતો ખુલ્લેઆમ બજારમાં થતી હોય છે,
પરંતુ જે ચર્ચાઓ થાય છે એના આધારે જે અભિપ્રાયો અપાય છે અને એ અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લે છે અને વસ્તીની અસંતુલિતતા થાય છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆતો આવતી હોય ત્યારે અમારે આવી સંકલન સમિતિમાં પ્રજાનો અવાજ રજૂ કરવાનો હોય છે અને એ અમે રજૂઆત કરીએ છીએ.